यत्र तीयेत न प्रतीयेत चात्मनि तद्विदाद्यात्मनो माया यथा वासो यथा तमः यथा महन्ति भूतानि भूतेश्चावचेष्वनु प्रविष्टानि तथा तेषु न तेष्वहम् एतावदेव जिज्ञास्यम् तत्त्वजिज्ञासुनात्मनः अन्वयव्यतिरेकाभ्याम् यत् स्यात् सर्वत्र सर्वदा। ये चार श्लोक ये बड़े महत्व के, बहु ब्रह्म जगत जीव ने माया घणो गहन विषय छे। आखो वेदांत आमा बताव्यु छे अने आ चार श्लोकों में आखी एक शुद्धाद्वैत नी जे फिलोसॉफी जे श्री महाप्रभु जी जे बतावी छे आखी એટલો રસપ્રદ વિષય છે, પણ જે નિત્ય સત્સંગ કરતું હોય એને અમુક સમજ પડે, બાકી તો બધું બાઉન્સર થઈ જાય, સમજ બધાને પડે નહીં। આ તો માલ બહુ કિંમતી લેવા વાળો હોવો જોઈએ, અને આનો જ વિસ્તાર કરવા જોઈએ ને, તો હમણાં અહીંયા આખી રાત નીકળી જાય, બોલો તો પૂરું ન થાય। બ્રહ્મ શું છે? બ્રહ્મના ત્રણ સ્વરૂપ, આ બ્રહ્મ આ જગતને કઈ રીતે રચના કરે છે, બ્રહ્મ જ આ જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, અવિકૃતિ પરિણામવાદ નો સ્વીકાર શ્રી મહાપ્રભુજીએ કર્યો કે ભગવાને આ પોતાની અંદરથી જ જગત પ્રગટ કર્યું, એની પહેલા ઈ જ હતા, અહમ એવ મે થા મે હું ઓર મે હી રહુંગા ભગવાન કહે રહે હૈ। અને એ બ્રહ્મ જ પોતાના સચ્ચિદ આનંદ સ્વરૂપથી આ જગતની અને જીવની રચના કરે છે, અને એ જગતનો આ જે જગત છે એ જ ભગવાનનું આદિ ભૌતિક સ્વરૂપ છે। આ જગતને જગદીશ એટલે વિરાટ સ્વરૂપનું જે વર્ણન છે એમાં આવે છે કે ભાઈ નદીઓ ભગવાનની નાડીઓ છે, સમુદ્ર ભગવાનનું ઉદર છે, ચંદ્રમા ભગવાનનું મન છે, સૂર્ય ભગવાનની આંખો છે, દિશાઓ ભગવાનના કાન છે, વૃક્ષ ભગવાનના રોમટા છે, વાદળો ભગવાનના કેશ છે, આખું આ જગત જગદીશના રૂપમાં છે। આ ભગવાનનું એક સ્થૂલ સ્વરૂપ એટલે આ જગત આદિ ભૌતિક સ્વરૂપ। અને એમાંથી જ આપે જગતની, બ્રહ્મમાંથી જગત પ્રગટ થયું, જીવ પ્રગટ થયો। માયાના બે સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ વિદ્યારૂપી અવિદ્યારૂપી માયા ગીતાજીના પ્રમાણિત શ્રી મહાપ્રભુજી એનો સ્વીકાર કર્યો છે। તો બ્રહ્મ જ આ સૃષ્ટિનું નિમિત્ત અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે। ચતુશ્લોકી ભાગવતના માધ્યમથી વેદાંતમાં જે ચાર શબ્દો છે, બ્રહ્મ જગત જીવ અને માયા, એનું નિરૂપણ ભગવાને કર્યું, અને આ સત્ય સ્વરૂપ આ બ્રહ્મ કઈ લીલા કરે છે, શું કાર્ય કરે છે, તો એ બ્રહ્મ દસ પ્રકારની લીલાઓ કરે છે। અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનં પોષણમુત્તયઃ મનવંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય। અને શ્રી મહાપ્રભુજી આ નિબંધમાં આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ પરમાનંદ દશ લીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમઃ, કે આ દસ પ્રકારની લીલા કરવાવાળા પરમાનંદ જ શ્રી કૃષ્ણ અમારા આરાધ્ય દેવ છે। અને આ જ દસ પ્રકારની લીલાનું વર્ણન આ ભાગવતમાં જે ત્રીજા સ્કંદથી પ્રારંભ થાય છે, સર્ગ લીલા સર્જન। પરીક્ષિતજી સુખદેવજીએ કહ્યું કે રાજન, જે આ સર્ગ લીલા સંબંધિત આપે મને પ્રશ્ન કર્યો છે, એ પ્રશ્નના ઉત્તરમાં મૈત્રેયજીએ જે વિદુરજીને સંવાદ કહ્યો, જે કથા સંભળાવી એ હું આપને સંભળાવું છું। અને હવે મૈત્રેયજીના ચરિત્રનું વર્ણન કરવા માટે ત્રીજા સ્કંદમાં આપણે પ્રવેશ કરવો પડશે।
द्वितीय स्कंद को यहाँ विराम देके आइए तृतीय स्कंद में प्रवेश करें। श्री कृष्ण कन्हैया लाल की। तो त्रिजो स्कंद सर्ग लीला, सर्ग एटले के सर्जन, जो व्या सर्जन सर्ग लीला ना वक्ता, अने चतुर्थ स्कंद विसर्ग लीला ना वक्ता विदुर जी छे। सुखदेव जी कहे छे के आ समय नी वात छे के ज्यारे पांडवो अज्ञातवास आदि थी निवृत्त थईने ज्यारे पोतानो हक अधिकार लेवा माटे आव्या, अने पछी के ओला दुर्योधन ने कीधुं एक सुई राखवा जेटली भूमि न आपू, अने पछी युद्धनी तैयारी थवा लागी ने भगवान शांतिदूत बनीने प्रस्ताव लईने आव्या, कही के भी पांच गांव आपो एक गांव आपो, पर ना पाड़ी दीधी ओला दुर्योधने। धृतराष्ट्र कहे छे आपना माटे तो आने सुंदर सामग्री भोजननी व्यवस्था करी छे, आप ए आरोगो आ बधुं छोड़ो। पछी भगवान ए बधो भोगनो अस्वीकार करीने सीधा विदुरजीना घरमां पधार्या। विदुरजीना ए भगवत भक्त छे ए अने सुलभाजी एमना घरे पधारीने एमना मनोरथ पूर्ण कर्या, एमना घरे पधरावणी करी युद्धना समाचार भगवानने आप्या अने द्वारका पधार्या। पछी विदुरजी नीति संभळावा शीखवाड़ा माटे धृतराष्ट्र पासे गया, पण ए समझ्या नहीं, अने पछी शस्त्र आदिनो त्याग करीने तीर्थयात्रा करवा माटे आ विदुरजी निकळी गया। तीर्थयात्रा करता करता ब्रजमां आवी गया, अने त्यां उद्धवजी साथे एमनो सत्संग थयो। उद्धवजीए विदुर जो उद्धवजी पण कृष्ण भक्त कृष्ण प्रेमी ने विदुरजी पण कृष्ण प्रेमी, અને હવે એ બંને મળ્યા એટલે ઉદ્ધવજીએ ઠાકોરજીની બ્રજલીલાનું વર્ણન કર્યું, બાલલીલાનું વર્ણન। અહીંયા ત્રીજા સ્કંદમાં દશમ સ્કંદ અની અનુક્રમણિકા રૂપ પણ છે, આખી બાલલીલાઓનું વર્ણન કર્યું, પછી ભગવાનના સ્વધામ પધારવાના સમાચાર પણ કયા, અને હવે એ જે સમાચાર સાંભળ્યા વિદુરજી દુઃખી થયા, અને પછી ઉદ્ધવજી કહે છે કે અંતિમ સમયમાં ભગવાને આપને યાદ કર્યા, અને આપના માટે એક શુભ સંદેશ મૈત્રી ઋષિ પાસે મૂક્યો છે, આપ મૈત્રી ઋષિને જઈને મળો। અને પછી વિદુરજી મૈત્રી ઋષિ પાસે જાય છે ગંગાજીના તટ ઉપર। અહીંયા આજે વિદુરજી ગંગાજીના તટ ઉપર આવ્યા એ પ્રસંગ ઉપર શ્રી મહાપ્રભુજી પંચપદ્યાની ગ્રંથ અંતર્ગત બહુ સુંદર એના ભાવ ખુલાસા કર્યા છે શ્રી હેરાય મહાપ્રભુજીની, એમાં બહુ સુંદર ટીકા છે કે આ વિદુરજીના પ્રસંગને લઈને શ્રી હેરાય મહાપ્રભુજી પંચપદ્યાની અંતર્ગત જે શ્રી મહાપ્રભુજી દ્વારા રચિત છે એનો હાર્દ લઈને શ્રી હેરાયજીએ સમજાવ્યું કે સુખદેવ પરીક્ષિતના કમ્પેરમાં વિદુરજી ઉત્તમ શ્રોતા છે, કારણ કે એમના મનમાં કોઈ કામના નથી। તમે જુઓ પરીક્ષિતજીને શ્રાપ લાગ્યો એટલે પોતાને મુક્તિ કરાવવા માટે સ્વાર્થવશ એ ગંગાજીના તટ ઉપર ગયા, કારણ કે ગંગા મુક્તિ આપવા વાળી છે, એટલે ગંગાના તટ પર ગયા। જ્ઞાનીઓ કા મિલન ગંગા તટ પે હોતા હૈ ઓર પ્રેમીઓ કા મિલન યમના તટ પે હોતા હૈ। દેખિયે ઉદ્ધવ ઓર વિદુર યમના તટ પે મિલે ઓર જ્ઞાનીઓ કા મિલન ગંગા તટ પે, અને આની અંદર જ્ઞાન છે, અને એ મુક્તિ મેળવવા માટે ગંગાના તટ પર ગયા એટલે, અને વિદુરજી પણ ગંગાના તટ પર ગયા, પણ ગંગાજીને ધ્યાનમાં રાખીને નહીં પણ ભગવદ કથાને ધ્યાનમાં રાખીને વિદુરજી કથા શ્રવણ કરવા માટે ગયા। એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, શહેરાયજી શિક્ષા એ ટીકામાં આજ્ઞા કરી રહ્યા છે, જે બંને મર્યાદા દોસ્ત એક પુષ્ટિ શ્રોતા પણ છે અને એક મર્યાદા શ્રોતા પણ છે, હવે એક એ બંને આખો અલગ વિષય હજી છે, પરંતુ મર્યાદા બંને મર્યાદા શ્રોતા છે, પરંતુ કમ્પેર કરવા જઈએ તો પરીક્ષિત કરતાં પણ વિદુરજી શ્રેષ્ઠ છે, વિદુરજી ઉદ્ધવજી આ બધા શ્રેષ્ઠ છે। અને હવે આ ત્યાં ગયા અને બહુ સુંદર વિદુરજીએ પ્રશ્ન કર્યો, પ્રશ્નના ઉત્તરમાં સમાધાન કર્યું, સૃષ્ટિ સર્જનના પ્રશ્ન કર્યો, અને મૈત્રી ઋષિ હવે સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ નું વર્ણન કર્યું કે ભગવદ ઈચ્છા શક્તિથી બ્રહ્માજીએ મનથી ભગવાનનું ધ્યાન ધર્યું, અને પછી અનેક પ્રકારની સૃષ્ટિની રચના કરી, પછી મૈથુની સૃષ્ટિ પ્રગટ કરી, મનુ શત્રુપાને પ્રગટ કર્યા, એમને એમના જેવી મૈથુની સૃષ્ટિ પ્રગટ કરવાની આજ્ઞા કરી। મનુ શત્રુપા કહેવા લાગ્યા, હે પિતાજી આપ કહો છો કે સૃષ્ટિ પ્રજા પ્રગટ કરે, પણ પ્રજાને રહેવા માટેનું સ્થાન તો પૃથ્વી છે, અને એનું હરણ તોલો રાક્ષસ કરીને લઈ ગયો, તો પેલા પૃથ્વી તો સુરક્ષિત બને। ત્યાં જ બ્રહ્માજીની નાસિકામાંથી વરાહ ભગવાન પ્રગટ થઈ ગયા। બોલીએ શ્રી વરાહ ભગવાન કી જય, અને સીધા રસાતલમાં આવીને પૃથ્વીને ખોજી, ત્યાં જ ઓલો રાક્ષસ આવ્યો, એની સાથે યુદ્ધ કર્યું, એનો સંહાર કર્યો, અને પૃથ્વીને બ્રહ્માંડમાં સુરક્ષિત સ્થાપિત કરી,
પછી પ્રશ્ન કર્યો કે એ કોણ હતો રાક્ષસ, પછી એના પૂર્વજન્મની કથા સંભળાવી કે આ તો હિરણ્યાક્ષ ભગવાનના દ્વારપાલ, જય વિજય જે સંતકુમારોનો શ્રાપ લાગ્યો જેના લીધે આસુરીઓની મળી, હિરણ્યાક્ષનો ભગવાને ઉદ્ધાર કર્યો અને હવે સૃષ્ટિ સર્જનનો જે પ્રકાર કે આ મનુ અને સુત્રુપા એમના ત્યાં બે પુત્ર ત્રણ કન્યા થઈ આકૃતિ દેહૂતિ પ્રસૂતિ અને ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા થયા, દેવહૂતિનો વિવાહ કર્દમ ઋષિ સાથે થયો અને કર્દમ ઋષિની ખૂબ નિષ્ઠા પ્રેમ ભાવથી દેવહૂતિજીએ સેવા કરી, જેના ફલ સ્વરૂપ એમને ત્યાં નવધા ભક્તિ સ્વરૂપ નવ કન્યાનો જન્મ થયો અને સાંખ્ય શાસ્ત્ર પ્રવર્ત કરવા માટે ભગવાન એમના અંશમાં એમના ગર્ભથી પ્રગટ થયા. બોલીએ શ્રી કપિલ ભગવાન કી જય. જેમ પુત્ર પ્રગટ થયા કપિલ મુનિએ કર્દમ ઋષિએ સંન્યાસ ગ્રહણ કર્યો અને હવે માતા દેવહૂતિ પુત્ર તરીકે નો જોતા મહાત્મ જ્ઞાન સાથે પ્રશ્ન કર્યો, ભક્તિ કેવી હોવી જોઈએ પ્રભુ આપ અમને બતાવો, જીવનમાં આનંદ કઈ રીતે આવી શકે, ભક્તના લક્ષણ શું છે, કેટલા પ્રકારની ભક્તિ છે. અહીંયા આખો આ કપિલ ગીતા આને કહેવાય છે, ભક્તિ યોગનું સાંખ્યનું વર્ણન અહીંયા આ કપિલ ભગવાને કર્યું છે. કપિલ ભગવાન કહે છે સાત્વિક રાજસ તામસ ત્રણ પ્રકારની ભક્તિ છે, સર્વોત્તમ એનાથી ઉપરની એક ભક્તિ છે નિર્ગુણ ભક્તિ. નિર્ગુણ ભક્તિની પ્રધાનતા કપિલ ભગવાને બતાવી અને એ જ નિર્ગુણ ભક્તિ શ્રી મહાપ્રભુજી આપણી પુષ્ટિ પરંપરામાં સ્વીકાર્યું છે. એ નિર્ગુણ ભક્તના લક્ષણ કેવા હોય, તિતિક્ષવઃ કારુણિકઃ સુહૃદઃ સર્વદેહિનામ, બધા વૈષ્ણવના લક્ષણ બતાવ્યા કે વૈષ્ણવ કેવો હોવો જોઈએ, ભક્તના લક્ષણ શું છે, અને નિર્ગુણ ભક્તિનો પ્રકાર બતાવીને જે સ્થાન ઉપર માતાનું મન શાંત થયું, સિદ્ધિ મળી, એ માતૃગયા સિદ્ધપુર. માતા મુક્ત થયા અને ત્યાંથી પછી સીધા કપિલ ભગવાન આમ પૂરબમાં ગંગાસાગર ત્યાં આપનું મંદિર છે, આપણે જગન્નાથજીને અહીંથી વૈષ્ણવ આપણે ગયા છીએ, પહેલાં ખ્યાલ હશે ગંગાસાગરના એ દર્શન કર્યા છે. ત્યાં કપિલ મુનિનો આશ્રમ પણ છે, કપિલ ભગવાનનું મંદિર છે. આની ફલશ્રુતિ બતાવી કે કપિલ ગીતાનું શ્રવણ કરે છે એ વક્તા અને શ્રોતાના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. આવો યહીં પે તૃતીય સ્કંદ કો વિરામ દે કે ચતુર્થ સ્કંદ મેં હમ પ્રવેશ કરેં. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. શ્રી મહાપ્રભુજીએ વ્યાખ્યા કરી કે વિસર્ગ એટલે વિવિધ પ્રકારની સૃષ્ટિ નહીં, અપિતુ વિશિષ્ટ પ્રકારની સૃષ્ટિ. ભગવાને વિશેષ પ્રકારની વિશિષ્ટ પ્રકારની સૃષ્ટિની રચના કરી. પ્રસ્તુત આ ચતુર્થ સ્કંદ અંતર્ગત ધર્મ અર્થ કામ મોક્ષ ચાર પ્રકરણોના વિભાજન કર્યા. ધર્મ પ્રકરણ અંતર્ગત દક્ષ યજ્ઞની કથાનું શ્રવણ કરાવ્યું કે આ દક્ષ જે મનુના વંશમાં જે પ્રસૂતિનો વિવાહ દક્ષ સાથે થયો એની 16 કન્યાઓ થઈ, એ 16 કન્યાઓમાંથી 13 કન્યાનું લગ્ન ધર્મ સાથે થયા અને એનાથી એક એક પુત્ર થયો. આખા અહીંયા ધર્મના પરિવારની ચર્ચા કરવામાં આવી છે. ચૌદમી કન્યા દક્ષની, એનો વિવાહ અગ્નિ સાથે થયો. 15મી કન્યા સ્વધાના લગ્ન પિતૃ સાથે થયા અને સૌથી નાની દીકરી સતીના વિવાહ દક્ષ સાથે થયો. સતીના વિવાહ એ શિવજી સાથે થયા. હવે અહીંયા આ જે કથા આવી ત્યાં પાછા વિદુરજીએ પ્રશ્ન કર્યો કે હવે શિવજી અને દક્ષ એ તો શિવજી તો જમાઈ થયા, તો પછી શિવજી અને આત્મારામ છે તો પછી દક્ષ સાથે દ્વેષ કેમ થયો, અને પછી કથાનો અહીંયા વિસ્તાર શુકદેવજી કરી રહ્યા છે કે જ્યારે દક્ષને પ્રમુખ બનાવી દીધા તો એને અભિમાન આવી ગયું. એટલે જ્યારે આ કથા આપણને બહુ સુંદર ઉપદેશ આપે છે કે જ્યારે કોઈક એક સ્થાન પદવી એક જવાબદારી આપણને મળે છે તો એ જવાબદારી સાથે ખૂબ પ્રામાણિકતાથી એ કર્તવ્ય નિર્વાહ કરવો એ એની નૈતિક જવાબદારી છે. સાવધાની વિશેષ રાખવી જોઈએ. જે પદાધિકારીઓ છે, જે અમુક પ્રમુખ છે, એવા વૈષ્ણવ જેને અમુક કંઈક જવાબદારી સોંપવામાં આવી હોય, આગેવાનીની સેનાપતિની એમ કહી શકીએ, તો પછી સાથે સાથે એની જવાબદારી વધી જતી હોય છે. એને બીજાના અપરાધ સહન કરવાની
શક્તિ એનામાં હોવી જોઈએ, બધાને જોડીને ચાલવાની ભાવના એનામાં હોવી જોઈએ, સમભાવ એની અંદર હોવો જોઈએ, સમદ્રષ્ટિ એની અંદર હોવી જોઈએ. કારણ કે એ પદ સાથે વિશિષ્ટ જવાબદારી પણ એની વધી જાય છે, એટલે એ વ્યક્તિને વધારે સાવધાની રાખવી જોઈએ. હવે અહીંયા શું થયું, દક્ષને સ્થાન મળ્યું પણ સાવધાની ન રહી, અભિમાન આવી ગયું પ્રમુખનું, અને એ જ અભિમાનના લીધે પોતે ગયો અને ત્યાં સભામાં બધા ઊભા થયા, શિવજીને ઊભા ન થયા બ્રહ્માજી. તો બ્રહ્માજીને કહી કીધું ને, શિવજી માટે અપશબ્દ બોલવા લાગ્યો અને પછી શ્રાપ આપ્યો કે યજ્ઞ થશે એમાં આનો ભાગ નહીં આવે. પછી નંદીએ શ્રાદ્ધ આપ્યો, યજ્ઞ થવાના બંધ થયા. પછી ઘણા વર્ષો પછી દક્ષે યજ્ઞ કર્યો, સતીએમાં ગયા, આત્મદાહ કર્યો, અને પછી શંકર શિવજી પોતાનો રૌદ્ર સ્વરૂપ પ્રગટ કરીને વીરભદ્રને પ્રગટ કર્યો અને દક્ષનું યજ્ઞનો વિધ્વંસ એમણે કરાવ્યો. દક્ષ યજ્ઞનો વિધ્વંસ થયો. અને એ ધર્મ પ્રકરણમાં આ જે કથા આવે છે કે દક્ષ જે યજ્ઞ કર્યો એ અભિમાનમાં આવીને કર્યો, એટલા માટે એ કાર્ય એનું સિદ્ધ ન થયું. એટલે કોઈ પણ કાર્ય કરો અભિમાનમાં આવીને ન કરો પ્રિયજનો, આ કથા આપણને આ શીખવાડે છે. દૈન્ય ભાવથી કોમ્પિટિશનમાં આવીને નહીં કરવાનું. આજે જે કોમ્પિટિશન સ્પર્ધાઓ થઈ ગઈ છે ધર્મમાં, ધર્મ એ સ્પર્ધાનો વિષય નથી, ધર્મ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા સાથે આજે જે કોમ્પિટિશનો જોવા મળે છે એકની બીજા સાથે, ધર્મ તો એ ધર્મ ઈ કહાં રહા, એ ધર્મ જ ન થઈ ગયું, એ તો પછી વ્યાપારીકરણ થઈ ગયું. તો દૈન્ય ભાવ સાથે કાર્ય કરીએ તો સંપન્ન થાય, એ શિક્ષા ધર્મ પ્રકરણમાં મળી. અર્થ પ્રકરણમાં ધ્રુવજીનું ચરિત્ર આવ્યું અને બતાવ્યું કે જે કોઈને ન મળ્યું એવું અર્થ ધ્રુવજીને મળ્યું છે.